रेल वेकेशन में फरवा जता लोको माटे चेतवणी रूप किस्सो सामे आव्यो छे। अद्यतन सवलतोना नामे छेतरपिंडी थयानो आरोप लगावायो छे। मोडासा, अमदावाद अने राजकोटना 40 लोको छेतराया। अमदावादनी केसवी टूर एंड ट्रावेल्स कंपनी पर आरोप लगावायो छे। सुविधाना नामे नाणा पड़ाव्याना लोकोए आरोप लगाव्यो। गोवामां सामान साथे 40 जेटला लोको रजड़ी पड्या छे। संवाददाता तस्लीम फोनलाइन पर जोड़ायेला छे। तस्लीम, वेकेशन में फरवा जता लोको माटे चेतावनी रूप समान किस्सो सामे आव्यो छे, अद्यतन सवलतोना नामे छेतरपिंडी। ચોક્કસપણે ખૂબ ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। મોડાસા, અમદાવાદ અને આસપાસના 40 જેટલા પ્રવાસીઓ અમદાવાદથી એક ખાનગી ટૂર કંપનીના મારફતે ગોવા ફરવા માટે ગયા હતા। જ્યારે પેકેજ બુકિંગ કરાવ્યા ત્યારે ખૂબ મોટી જાહેરાતો કરવામાં આવી હતી, વિસ્તાર સગવડો આપવામાં આવશે, એસી બસો આપવામાં આવશે, પરંતુ આ જે સુવિધાઓ છે એના નામે મીંડું હતું, લોકોને છેતરાયાનો અહેસાસ થયો હતો અને ગોવામાં લોકોએ હોબાળો મચાવ્યો હતો અને આ જે ટૂર કંપની છે તેની સામે કાયદેસરના પગલા ભરવા માટે ચોક્કસપણે લાલબત્તી સમાન આ કિસ્સો છે। જે પણ લોકો ટૂરમાં જતા હોય એ તમામ પ્રકારની બાહેદારી લે અને સારી ટૂર ઓર્ગેનાઇઝર પાસે જ જાય, ચીલા ચાલુ લોકો પાસે જાય તો આ પ્રકારના બનાવો ન બને। તસ્લીમ, 40 જેટલા લોકો રજડી પડ્યા છે, અત્યારે એ લોકોની સ્થિતિ શું છે? ત્યાં જે લોકો ફરવા માટે ગયા છે તેમની સાથે કોઈ સંપર્ક થયેલો છે? ચોક્કસપણે આજે રાજકોટ, અમદાવાદ અને મોડાસાના 40 જેટલા પ્રવાસીઓ છે, આ તમામ લોકો હોટલની બહાર હોબાળો મચાવવામાં આવ્યો છે। જે બસ એસી આપવામાં આવી હતી એની જગ્યાએ નોન એસી બસમાં ટ્રાવેલ કરાવવામાં આવ્યું છે। સાથે સાથે જે 4 સ્ટાર યા 3 સ્ટાર હોટલની સગવડ આપવાની વાત હતી એની સામે પણ મિંદુ છે, કોઈ પણ જાતની સુવિધા વગરની હોટલ આપવામાં આવી, એટલે ચોક્કસપણે હોટલની બહાર આ પ્રવાસીઓ જેવા પહોંચતા જ 40-40 લોકોએ પોતાના પરિવાર સાથે ગયા છે, તમામ લોકોએ હોબાળો મચાવ્યો છે અને આ ટૂર ઓપરેટર છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, સાથે પોતે જે નાણાં ચૂક્યા છે ફરવા માટે એનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તસ્લીમ, અમદાવાદની કેસવી ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપની પર આરોપ લગાવાયો છે, આ કંપનીની સામે કોઈ કાર્યવાહી થઈ છે? ચોક્કસપણે આ કંપની જેના મારફતે 40 લોકોએ બુકિંગ કરાવ્યું છે, અમદાવાદમાં એની ઓફિસ છે, ગુજરાતની અલગ અલગ બ્રાન્ચો આવેલી છે, હાલ આ લોકો આક્ષેપ કરી રહ્યા છે કંપની, પરંતુ અત્યાર સુધી આ કંપનીનો સંપર્ક કરવામાં આવતા કંપની પર કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવ્યો। ચોક્કસપણે જે પ્રમાણે આ ટુરિસ્ટોનું સ્ટેન્ડ છે કંપની સ્ટેન્ડ લેશે ત્યારબાદ જ આખો મામલો ખબર પડશે। જી તસ્લીમ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ। તો આપણી સાથે મુસાફર વિપુલભાઈ પટેલ જોડાયેલા છે। વિપુલભાઈ, સ્વાગત છે, સૌ પ્રથમ તો આપનું વીટીવી ન્યૂઝમાં, ત્યાંની શું સ્થિતિ છે? આપે જે પેકેજ લીધું હતું તેના નામે જે સુવિધાઓ લખવામાં આવી હતી, આપવામાં આવી હતી, તે સુવિધાઓ ત્યાં નથી મળી રહી, ત્યાંની શું સ્થિતિ છે? કેટલા મુસાફરો છે આપની સાથે અત્યારે? મેડમ, મારા જોડે ટોટલ 44 જેટલા મુસાફરો છે અને એમાં 20 મુસાફરો એવા છે કે જે અમદાવાદથી છે અને 24 જેટલા મુસાફરો છે જે રાજકોટથી છે અને એ લોકો અત્યારે હાલમાં એવું છે કે જે દિવસે અમે આવ્યા ત્યાંથી અમદાવાદથી નીકળ્યા ત્યારનું બસ એસી બંધ છે, અમને એસી સ્લીપર કોચ કહેવામાં આવ્યું હતું તો ખાલી નોર્મલ એસી કોચ, અરે સ્લીપર કોચ છે, એસી છેલ્લા 4 દિવસથી રિપેર થતું નથી, અમને ખોળખોળ વાતો કરવામાં આવે છે, એના પછી અમને હોટલો કહેવામાં આવી છે તો એ પ્રમાણે હોટલો નથી, અત્યારે હાલમાં અમને એવું કહેવામાં આવ્યું હતું ગોવા બીચ ઉપર અમારી હોટલ છે, ત્યાંથી તમે સામને બીચ દેખાશે અને સારી હોટલો હશે, 3 સ્ટાર કેટેગરીની હશે, તો અત્યારે સાદી જે કહેવાય કે આપણે આવાસ કોલોની હોય એ ટાઈપની હોટલોમાં અમને ઉતારવામાં આવે છે, અમારું ફેમિલી સવારે 8 વાગે નાસ્તો કરીને નીકળ્યું છે, હજી જમવાના કોઈ ઠેકાણા નથી પડ્યા અને અમે છેલ્લા બપોરે 2 વાગ્યાથી લઈને અત્યારે 5 વાગ્યા સુધી અમે અહીંયા બેઠેલા છીએ, જે હોટલની બહાર બેઠા છીએ આખું ટોળું વળીને। જી વિપુલભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ।